ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું 6000 ની વસ્તી ધરાવતું કાચરડી ગામ જ્યાં 10 થી 15 દિવસે પાણી આવે છે, ત્યારે કેસરિયા જૂથ યોજના પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં પીવાનું પાણી મળતું નથી. એક તરફ સરકાર મસ્ત મોટી વાતો કરે છે તો બીજી તરફ 15 દિવસે પાણી આવતી મહિલાઓ હેરાન થઈ છે. અહેવાલ કરસી જાદવ, ગીર સોમનાથ. મારું નામ ચારણિયા સોનાબેન નાનુભાઈ. બોલો બોલો, ચાલુ રાખો તમે તમારે. અમારા ગામમાં પાણી છે ને 15 થી 20 દિવસે પાણી આવે. મહિનામાં એકાદ બે વાર પાણી આવે ને તો પણ પૂરતું પાણી નથી મળતું. જો મારું એવું કહેવાનું છે કે ઉદ્યોગપતિઓને પાણી રોજ મળે તો અમને કેમ નહીં. સરકાર છે ને અત્યારે મોટા મોટા વાયદાઓ કરી, અમારી મત જોતા હતા ત્યારે તો એ મોટા મોટા વાયદા કરતા કે અમે આમ કરીશું આમ કરીશું, પણ અત્યારે પૂરું પાણી નથી આપતા. પાણી હોય તો અમે કાંઈક અમારું ઘરનું કામ પડતું રહીને અમે પાણી ભરવા જઈએ. એક એક કિલોમીટર અચાનક ક્યાં ભરવા જાવ? અમે અત્યારે 1 કિલોમીટર સમસાળના કુવા એ પાણી ભરવા જઈએ. એ પણ હિંચીને પાણી ભરવું પડે. કેટલો ઊંડો છે કુવો? પાણી તો 70-80 ફૂટ પાણી અંદર ઊંડું છે. શું કારણ? કાજડી ગામનો સમાવેશ અમારે ઉના દિવસ જૂથ પાક યોજનામાં થયેલ છે. અરે બેડિયા મચુંદરી જૂથમાં, બેડિયા મચુંદરીમાં ટોટલ આપણે ઉનાની ગીરગઢડા તાલુકાના 91 ગામનો સમાવેશ થયેલ છે, જેને જીરવેલમાંથી પાણી કેસરિયાથી લઈ અને ત્યાં સ્ટોરેજ કરવામાં આવે છે સંપમાં કેસરિયા રોજ ખાતે. ત્યાંથી પાણીનું શુદ્ધિકરણ કરી અને કાજડી ગામને અને બાકીના જે ગામો છે એ ઝોનમાં, કેસરિયા ઝોનમાં, એને દરેક ગામોને એકાત્ર પાણી પૂરો પાડવામાં આવે છે.